હાલો મિત્રો, નમસ્કાર. આજે આપણે જવાનું છે ભાઈ દાલ કોટડા, અને ખુલ્લો થઈ ગયો છે તો આપણે રત્નેશ્વર દાદા ના દર્શન કરવાના છે, રત્નેશ્વર મહાદેવ, અને અદભુત ગુફા ના દર્શન આજે તમને કરાવવાના છે. અને તો જો આપણે મિત્રો આ ગાડી તૈયાર કરી છે, અને આપણી સાથે છે અમારા ગામના ગોર દાદા અશોક દાદા. સુરત જગદુની અને સોઈ ગઢ ગિરનાર એ પણ હાવ રાસે જલ પીવે, અરે રે એના નમણા નરને નાર. હાલો મિત્રો નમસ્કાર. આપણે જો આ દયાલ ગામમાં દરિયા કિનારે રત્નેશ્વર દાદાની ગુફા જોવા માટે આવી ગયા છીએ, અને જો આવું કંઈક દરિયાનું લોકેશન છે અહીંયા, અને દરિયાદેવ છે ને આ એમ કહેવાય કે ખાલી થાય છે. અને જુઓ, હાલો મિત્રો જુઓ, હા મેં બતાવીને એ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે, એ ઉપર છે, અને નીચે જે ગુફા છે મિત્રો, દરિયાદેવ એ ખાલી થતા જાય છે. અને તમે મિત્રો આવ્યા છીએ રત્નેશ્વરે, અને હમણાં તમને બધું લોકેશન નજારો બધો બતાવવાનો છે, અને આવો નજારો તમને ક્યાંય નહીં જોવા મળે. અને રત્નેશ્વર લિંક છે અદભુત ગુફાની અંદર, સમુદ્રની અંદર ગુફા છે, એમાં શંકર ભગવાનનું લિંક છે, જે મિત્રો આ છે ને ગુફાની બહાર શંકર મંદિર છે, શિવલિંગનું મંદિર છે, અને આ છે ને ટેખ ઉપર, ને આની પાછળ આપણે દરિયાની અંદર મોટું ભોંયરું છે એ હમણાં જોવા જઈએ. જુઓ મિત્રો, સમુદ્ર છે ને એ ઘૂઘવાટા કરે છે. આપણો અવાજ તમને નહીં સંભળાતો હોય તો આપણે હમણાં જોઈ કંઈક વ્યવસ્થા કરી, અને જુઓ આ લોકેશન સમુદ્રનું. મિત્રો આ બાજુ છે ને ગુફા છે. હાલો મિત્રો જુઓ આ સમુદ્રનો નજારો, અને સામે જ આપણે હમણાં રત્નેશ્વર દાદાનું ભોંયરું જોવાનું છે ને, એ તમને ભોંયરું જોવો. આ ગુફા તમને સ્પષ્ટપણે બતાવી છે, અને એ ગુફાની અંદર માંડવો સ્થાપિત શિવલિંગ છે, હમણાં તમને દર્શન કરાવી જવો. આ અદભુત ગુફા છે આ સમુદ્રની માલિકા, અને અહીંના દર્શન કરવા એ એક અદભુત લાવો છે મિત્રો, તો તમે જોતા રહેજો મારો વિડીયો. જુઓ મિત્રો અહીંયા હાથ બનાવતી પગથિયા આવી રીતે કંઈક બનાવેલા છે, અને આ આપણે હવે ઉતરીએ અને ગુફાની અંદર જઈ અને શિવલિંગના દર્શન કરીએ. હાલો મિત્રો જુઓ આ અમરનાથ જેવી જ ગુફા છે, અને આ જુઓ આનું કઈક આવો નજારો આવતો હોય છે, અને સમુદ્ર ઘોઘવાટા કરે ભાઈ, સમુદ્ર ગાંડો થઈ ગયો અને ખાલી થાય એમ કહે છે, આપણને કઈ એમાં ખબર પડતી નથી. તો હવે ગુફાની અંદર જઈએ અને દર્શન કરી હમણાં પાછા આવતા રહીએ. હાલો તો મિત્રો અહીંયા પાણી છે, હજી ખાલી નથી ગયું, પણ હવે આવીએ. હવે મારી સાથે અશોક દાદા ગોર છે ભાઈ, જાળવીને હાલજો. હા
હાલો મિત્રો, ગુફામાં જ આવી હવે અને એવો બહુ અદભુત ગુફા છે અને સામે જ્યોત જગે છે અને આવું કઈક આ નાળા છે બાંધીને આપણે ચાલવાનું છે. અને બારલું જોવો મિત્રો, આવી રીતનું નજારો આવે. હાલો મિત્રો, આપણે તો આ રત્નેશ્વર દાદાને જળાભિષેક કરી નાખી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકયો તમે વંદનાત ગુરુવા તમે વંદનાત મહામૂર્તિ મોક્ષાર્થે. હાલો મિત્રો, આ છે કાળ ભૈરવ દાદા ની સ્થાનક છે અહીંયા મિત્રો. અને અહીંયા દીવો જો આ વૈરા ની અંદર જગે છે અને આમાં ઘોર અંધારું છે અને આ આમે જો બાર નો નજારો અહીંથી બતાય છે. કેટલું લાંબુ ભોંયરું છે આ મિત્રો, આમાં એકાબીજીને આપણે જોઈ ન શકીએ એટલું અંધારું છે અત્યારે હાલમાં. અને આમે જો શિવલિંગ છે આ આ રીતનું કઈક અદભુત. તો મિત્રો, દાદા ની પૂજા થાય છે રત્નેશ્વર દાદા ની અને લિંગ ઉપર હાથું ચંદન નો લેપ ચડાવ્યો છે અને આવી રીતની કઈક પૂજા હોય છે મિત્રો. આ એક લહાવો છે અને અહીંયા મિત્રો અદ્ભુત શાંતિ અહીંયા આપણે આવીને એટલે થઈ જાય છે મિત્રો. આ અમારું ભોંયરું છે ને અદભુત છે મિત્રો. અમરનાથના ભોંયરાની તમને યાદ આવે કદાચ, અમરનાથનું ભોંયરું તો આપણે જોયું નથી પણ આ અમારા રત્નેશ્વર દાદાનું ભોંયરું છે. જુઓ મિત્રો, આઠમની રાત્રે 2 વાગે અહીંયા પાણી ઉતરે અને ગુફા દેખાય, ગુફામાંથી પાણી હટી જાય ત્યારે અહીંયા દાદાની અલૌકિક અનુભૂતિ થતી હોય છે મિત્રો. અને આ દાદા છે ને અમારા રત્નેશ્વર દાદા, એ હાજરા હાજુર છે. તમારામાં શ્રદ્ધા હોય ને તો તમારા બધા કામ પણ થાય છે. અને અહીંયા એક આવવું એક એવી તમને અલૌકિક અનુભૂતિ થાય કે તમને અહીંયા આવતા એક તમે ખુશ થઈ જાઓ અને અહીંયા બધું તમે ટેન્શન ભૂલી જાઓ. મહાદેવ કી જય. આપણે ઓલે શિવપુરાણમાં કહે છે કે અમારા એક બાપુએ કીધું કે રામ ભગવાનનું સ્મરણ, જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ, પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ રુદ્રાય, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. હા, એટલે એમનું સ્મરણ કરો ને તો એ ભોળાનાથ ને વધારે પ્રિય, અતિ પ્રિય, એમના નામ કરતા એ વધારે પ્રિય, એના ઈષ્ટ દેવ છે. હજી 1000 નામ છે, 1000 નામ બરોબર. દાણો 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 આમ ચાળવું નાખવાનું, લે મોટા ભાઈ પછી છે ને આમ આમ પકડ્યો.
હાલો મિત્રો, દાદા ની પૂજા કરી ભાઈ, તો બહુ અમને સારો લાભ મળ્યો છે. અને મારી સાથે અમારા ભૂદેવ સાથે છે ભાઈ, અશોકભાઈ જોશી, અને બહુ મજા આવી એના અનુભવી છે. અને અહીંયા 8 થી 12 સુધીના તિથિમાં અહીંયા ગુફામાં પાણી આવતું નથી, એ ગુફાની બહાર જ રહે, બહાર ઊભું રહી જાય. અહીંયા ગુફામાં તમે આવી શકો અને બહાર નીકળી પણ શકો. બધી તિથિ સુધી પાણી આવે જ તે અંદર, પણ જે પાણી ઉતરવાનો ટાઈમ છે ને, એ 8 થી 12 માં છે ને થોડોક ફેરફાર થાય. 8 થી 12 સુધીમાં પાણીમાં થોડોક ફેરફાર થાય, બાકી બધી તિથિમાં છે ને પાણી દૂર ઉતરી જાય. 8 થી 13 સુધીમાં છે ને ગુફાની બહાર જ પાણી ઉતરે, એ આ ઉતરે. હાલો મિત્રો, તો આ રત્નેશ્વર નું દરિયો અને રત્નેશ્વર માતાનું ભાઈ નું આપણે જોયું, અને અહીંયા આપણે સંત દેવીદાસ ની વાત સાથે આ જગ્યા જોડાયેલી છે. કારણ કે અહીંયા દેવીદાસ બાપુએ એક ડોશીને એનો દીકરો દરિયામાં નાખી દેતો હતો, એ ડોશીને અહીંયા દરિયામાંથી કાઢી હતી, એ જ આ સ્થળ છે મિત્રો. અને વર્ષો સુધી વાતોડતા આ સંતેશ્વર આપણે વિડિયાનો અંત લાવવા માંગીએ છીએ. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મોટો મળ્યો છે.